ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. 2G સ્પેક્ટ્રમનો મુખ્ય આરોપી એ રાજા 15 મહિના પછી જામીન પર છૂટી ગયો. હું વકીલ છું, મેં ઘણા બધાને જામીન અપાવ્યા છે, ખૂન કેસમાં આકોત્રા જામીન અપાવ્યા છે, એટલે કોઈને જામીન મળે એની સામે બોલવાનો મને કોઈ હક નથી એવું હું માનું છું. પણ એ રાજાને જે રીતે જામીન મળ્યા છે અને બધા 13 આરોપીઓને જે રીતે જામીન મળી ગયા, બહાર નીકળી ગયા, અને હવે આ આખા દેશને જે આઘાત લાગ્યો છે એ છે કે 1,76,000 કરોડ રૂપિયાના કૌભાંડમાં પોલીસે 1 રૂપિયાની રિકવરી કરી નથી. રાજાએ 200 કરોડ રૂપિયા લીધા, ફલાણીએ પેલી કની મોજીએ પૈસા લીધા. હવે જ્યારે એક ચોર પકડાય છે, અમારો આક્રોશ એ નથી કે રાજાને જામીન મળી ગયા, પણ આક્રોશ એ છે, સામાન્ય જનતાનો આક્રોશ એ છે કે જ્યારે એક ચોર પકડાય છે, ગરભોળ ચોર પકડાય છે, ત્યારે એને મારી મારીને પોલીસ 5-25 ચોરીઓ કબૂલ કરાવે છે અને 5-50 સોનીઓને ત્યાં દરોડા પાડી એ દાગીના પાછા લાવે છે. અને પોલીસની જે કામગીરી છે એ આ છે, તમારે ઘેર 5-25 લાખની ચોરી થઈ છે, તમને બતાડવામાં આવે કે આ ઉમેશભાઈ નામના ચોર હતા, અમે એને પકડી લીધો છે, તો તમે પોલીસને શું કહેશો? પોલીસની એ કામગીરીને કેવી રીતે બિરદાવશો? ભાઈ, મારા ઘરમાંથી 8,80,000 રૂપિયાની રોકડાની ચોરી થઈ છે, તું એમાંથી 4 લાખ, 5 લાખ, 6 લાખ રૂપિયા લાવીને મને બતાડ, તો તું પોલીસ ખરી. બાકી તું અમને બતાડું છું કે ઉમેશભાઈ તમારા ઘરમાંથી 8,80,000 ચોરી ગયેલા, બહુ ખરાબ થયેલું સાહેબ, આ ઉમેશભાઈને અમે પકડી લીધા છે, કોર્ટ એને જામીન આપી રહી છે, હવે જ્યારે ઉમેશભાઈ ફરી પકડાશે, જ્યારે કશુંક થશે અને 5-15 વર્ષે તમે કોર્ટના ધક્કા ખાશો, પછી ઉમેશભાઈને કદાચ સજા થશે, થશે, નહીં થાય, નહીં થાય, પણ મારે તો મારા ગયેલા રૂપિયા પાછા જોઈએ છે. મારી મોટરસાયકલ ચોરાઈ જાય ને પોલીસ એમ કહે કે અમે શોધી જ કાઢ્યું. જીતુભાઈ, અમારું કામ તો તરત જ, હવે કોમ્પ્યુટરો આવી ગયા છે, મોડસ ઓપરેન્ટી માટે અમારી પાસે બહુ સરસ સોફ્ટવેર છે, જે રીતે તમારી મોટરસાયકલ ચોરાઈ છે, આ રમેશ નામનો માણસ છે, એનું જ આ કારસ્તાન છે. જીતુભાઈ, નક્કી તમારી મોટરસાયકલ રમેશભાઈ લઈ ગયા છે? આપણે કહે સાહેબ, પણ મોટરસાયકલ રમેશભાઈ લઈ ગયા છે, પણ મને મારી મોટરસાયકલ પાછી જોઈએ છે. હવે એ અઘરું છે. રમેશભાઈ મળે, રમેશભાઈના મળ્યા પછી અમે એમને પૂછપરછ કરીએ, એ તમારી મોટરસાયકલ ક્યાંય વેચાઈ ગઈ હોય? ભાઈ, આવા જવાબો સાંભળવા આપણે આટલું મોટું પોલીસ તંત્ર નથી નભાવતા. ભારતની જનતા સરકારને, પોલીસને, સીબીઆઈને અને આપણી અદાલતોને પૂછી રહી છે કે ક્યાં છે અમારા 1,76,000 કરોડ રૂપિયા? તમે 200 કરોડ, 500 કરોડ, 1,000 કરોડની વસૂલાત કરી, 100 કરોડની વસૂલાત કરી, કની મોજી 200 કરોડ રૂપિયા એના ટીવી ચેનલના નામે લઈ ગઈ, તમે એમાંથી 200 રૂપિયા પાછા વસૂલ કર્યા? એક નાનકડા ચોરને તમે, એણે ચોરેલા 5 લાખ, 7 લાખ, 10 લાખ એની મોટરસાયકલો, કાર, આ બધું પાછું લાવો છો અને બિરદાવી આપણે પોલીસ તંત્રને કે એના માટે જ આ પોલીસ તંત્ર છે, તો આ સીબીઆઈ શેના માટે છે? નામ આપવા માટે કે તમારા 1,76,000 ખાઈ જનારા આ 13 જણા છે? અમારે નામ જોઈએ છે, અમારે યાદી જોઈએ છે કે કોણ આ ચોર, આ કૌભાંડમાં કોણ કોણ હતા, કે અમારે દેશના પૈસા પાછા જોઈએ છે, અમારે દેશના પૈસા પાછા જોઈએ છે. અને વચ્ચે ઘણું અદાલતોનો પણ આમાં વાક છે, આ જામીનો થયા એમાં વચ્ચે ગુજરાત હાઈકોર્ટ, મુંબઈ હાઈકોર્ટ અને ઘણી બધી કોર્ટોએ એક ટ્રેન્ડ શરૂ કરેલો કે જેણે બેંકો સાથે છેતરપિંડી કરી છે અને બહુ જ મોટા કૌભાંડો કર્યા છે, એ જ્યારે પણ પકડાય, એને જામીન અરજી મૂકે, ત્યારે એમ કે કે ભાઈ તમે આ કોઓપરેટિવ બેંક જોડે, કેતન દેસાઈનો દાખલો છે, ગુજરાતથી જાણીતો આપણો ભાઈડો કેતન દેસાઈ, બેંકોના કરોડો રૂપિયા એણે ઘાલી લીધા. તો જ્યારે પણ એને અમદાવાદ કોર્ટમાં રજૂ કરાતો ત્યારે જજ પૂછતા કે ભાઈ ચાલો હવે તમને અમે જામીન એક્સટેન્ડ કરી આપીએ,
પણ આટલા દિવસમાં તમારે 80 કરોડ જમા કરાવવા પડશે. 80 કરોડ નહીં જમા કરાવો તો પાછા જેલ ભેગા થઈ જશે. ઘણા બધા રૂપિયા કેતન દેસાઈ પાસેથી જામીન મેળવવા માટે અને જામીન એક્સટેન્ડ કરવા માટે કોર્ટોએ વસૂલ્યા. જ્યારે પણ જે કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે કોર્ટ એક જ કેતન દેસાઈને કહેતી કે આટલા રૂપિયા ભર તો બહાર છૂટીશ. એમ છતાંય કેતન દેસાઈ કરોડો રૂપિયા દબાવી ગયો. પણ જવાબદેહી કોર્ટે નક્કી કરી કે તું જ્યારે પૈસાના ભ્રષ્ટાચારના આરોપમાં પકડાયો છું તો તારે કોર્ટમાં રૂપિયા જ મૂકવા પડે તો જ જામીન થાય. જે ન્યાય કેતન દેસાઈના કેસમાં થયો એ ન્યાય રાજાના કેસમાં કેમ નહીં થયો, કની મોજીના કેસમાં કેમ નહીં થયો? એમને માત્ર 20 લાખના જામીન પર છોડી દીધા. અરે આ રાજા માટે કની મોજી માટે 20 લાખ 25 લાખ રૂપિયા છે શું? એ તો 25 લાખ રૂપિયા તમને આપીને પરદેશ ભાગી જશે, ફરી હાથમાં નહીં આવે. તો આ તો છેતરપિંડી છે. અદાલતો પણ આમાં સામેલ થઈ ગઈ હોય એમ લાગે છે. વકીલ છું, જવાબદારી સમજું છું, અદાલતની ટીકા કરું છું, કદાચ મને સજા થાય તો પણ મને કબૂલ છે. પણ જનતાના વતી હું કહી રહ્યો છું, એક આક્રોશ વ્યક્ત કરી રહ્યો છું કે અદાલતોએ આ કેસમાં કનિમોજીના રાજાના અને આ બધા જે આગળ એ પકડાયા હતા, ઉદ્યોગપતિઓ પકડાયા હતા, ઓફિસરો પકડાયા હતા, એમાંના કોઈની પાસે કોઈ રૂપિયા કેમ નહીં મુકાવ્યા? અદાલતો મુકાવી શકતી હતી, અદાલતો પોલીસને પૂછી શકતી હતી કે તમે એમ કહો છો કે હવે આના રિમાન્ડ નથી જોઈતા તો તમે કેટલા રૂપિયા વસૂલ્યા ભાઈ અત્યાર સુધી એમની પાસેથી? અદાલતો પૂછી શકતી હતી કે તમે આ રૂપિયા આટલા લાખો કરોડો રૂપિયા ખાધાના આક્ષેપ છે તો એની એમાં વસૂલાત શું આવી? નહીં પૂછ્યું કોઈ અદાલતે. કેતન દેસાઈના કેસમાં પૂછાતું હતું, નાના વેપારીઓના કેસમાં પૂછાય છે. હાઈકોર્ટો કહે છે જ્યારે પણ ચીટિંગના કેસો થાય છે ત્યારે ચીટરોને કહેવામાં આવે છે કે તે આટલું મોટું ચીટિંગ કર્યું છે, આટલા લાખ આટલા કરોડ જમા કરાય તો અમે તને જામીન આપીએ. તો આ કેસમાં કેમ નહીં થયું? બહુ સિમ્પલ વસ્તુ છે. અમારો સવાલ બીજો કશો નથી, અદાલતોને પણ આ સવાલ છે કે તમે રૂપિયાની વસૂલી સીબીઆઈ પાસે જવાબ માંગ્યો કેમ નહીં કે રૂપિયાની કેટલી વસૂલાત આવે? અને મેટરો તો સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટો સુધી પહોંચી. એ કોર્ટોને પણ યોગ્ય નહીં લાગ્યું કે આમાં વસૂલાત કેમ નથી થતી? દેશના 1,76,000 કરોડ રૂપિયા અદ્રશ્ય થઈ જાય છે તો ક્યાં થઈ જાય છે? અને માનીએ, હું પણ સ્વીકારું છું કે 1,76,000 રૂપિયાનું નુકસાન થયું છે. લેતી જેતી 1,76,000 કરોડ રૂપિયાની સામે 1,000 કરોડની તો થઈ હશે. સુબ્રમણ્યમ સ્વામી ખુલ્લે આમ કહી રહ્યા છે કે આ જે રૂપિયા ખાધા છે એમાંથી 54 કરોડ સોનિયાજી પાસે ગયા, 8 લાખ કરોડ આની પાસે ગયા. નથી સોનિયાજી કેસ કરતા, નથી કોંગ્રેસ કેસ કરતું, નથી પેલા ગોગલ સ્પેરલો આંધળો કેસ કરતો કોઈની સામે, ડીએમકેનો નેતા કોઈની સામે કેસ નથી કરતો. સુબ્રમણ્યમ સ્વામી ખુલ્લે આમ કહી રહ્યા છે. તો આ 100 કરોડ 1,000 કરોડ ખવાયા છે તો એ તો લાવો, એમાંથી કેમ કશી વસૂલાત નથી થતી? અને આખા 2G સ્પેક્ટ્રમના કેસમાં સૌથી શરમજનક બાબત તો ત્યારે બની કે જ્યારે દિલ્હીના કોઈ નાગરિકે દિલ્હી હાઈકોર્ટમાં એક યાચિકા દાખલ કરી કે આ કેસમાં રિલાયન્સના જે 4 અધિકારીઓ પકડાયા છે એમણે પોતાના અંગત લાભ માટે તો આ ધંધો કર્યો નથી, એમણે જે ભ્રષ્ટાચાર કર્યો, કૌભાંડ કર્યું એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ફાયદા માટે કર્યો, અને આટલા મોટા કરોડોનો કારોબાર આ પકડાયેલા અધિકારીઓ તો કરતા ન હોય, તો રિલાયન્સના જે માલિકો છે એમની સામે પણ આ કેસ થવો જોઈએ, રતન ટાટા સામે કેસ થવો જોઈએ. રતન ટાટાના અધિકારીને તમે પકડ્યા છે પણ રતન ટાટાને રિલાયન્સ સામે આ કેસ થવો જોઈએ. અને આ કેસ કાઢી નાખવામાં આવ્યો, દિલ્હી હાઈકોર્ટે કાઢી નાખ્યો. રતન ટાટા અને રિલાયન્સના માલિકોને એમાં આરોપીઓ બનાવવાનો ઇનકાર કર્યો. અને જે ભાઈએ આ પિટિશન કરી હતી એને મોટો મસ, હું ભૂલતો ના આવું, આંકડો કદાચ આમ તેમ હોઈ શકે, પણ 10 લાખ રૂપિયાનો દંડ કર્યો કે તમારે આમાં શું લેવા દેવા છે. હવે તમે વિચારો કે આ નાગરિકને કોઈ રિલાયન્સ જોડે કે રતન ટાટા જોડે વ્યક્તિગત દુશ્મની તો હતી નહીં કે દુશ્મની કાઢવા ગયો હતો?
પણ વાત એ માણસની સાચી હતી, એ માણસે સાચો સવાલ ઉઠાવ્યો હતો, એનું મોઢું 10 લાખ રૂપિયાનો દંડ કરીને બંધ કરી દેવાયું. હવે તમને જ્યારે હાઈકોર્ટ 10 લાખ રૂપિયાનો દંડ ઠોકી બેસાડે, તમે એની સામે સુપ્રીમ કોર્ટમાં જવાની હિંમત શું કરો? પણ પોતાને હાઈકોર્ટને કે સુપ્રીમ કોર્ટને પોતાને કેમ આ સવાલ નહીં ઊભો થયો? કેમ વહાણવટી સાહેબ જે ભારત સરકારના એટર્ની જનરલો છે, એમને કેમ એ વિચાર નહીં આવ્યો? આ બધા કેસો લડતી વખતે કે આમાં રિલાયન્સ અને રતન ટાટા આરોપી હોવા જોઈએ. લોકસભામાં 500 સભ્ય છે, કોંગ્રેસના 272, કોંગ્રેસના જે 170-180 સભ્ય હોય એ કે 200 સભ્ય છે, બાકીના તો સભ્યો બોલ્યા હોત. ભાજપમાંથી તો કોઈએ ઊભા થઈને કહ્યું હોત કે સરકાર શા માટે રતન ટાટા અને રિલાયન્સના માલિકોને આરોપી નથી બનાવતું, પણ કોઈ બોલ્યું નહીં, કોઈ અદાલત બોલી નહીં, સીબીઆઈને દેખાયું નહીં, કોઈ અખબારોને દેખાયું નહીં, કોઈ ટીવી મીડિયાને દેખાયું નહીં કે રતન ટાટા અને અંબાણી આમાં આરોપી છે. એ બેની સામે કશું ન થયું. એટલે આ 2G સ્પેક્ટ્રમના કેસમાં મારું કહેવું એવું નથી કે 1,76,000ની વસૂલાત કેમ ના થઈ અદાલતો માટે જ્યાં સુધી વિષય છે ત્યાં સુધી, પણ જે 1,000 કરોડમાં 500 કરોડમાં લાંચ રૂશ્વત લેવાય એની પણ વસૂલાત 1 રૂપિયો ન થઈ શકી. રતન ટાટાને કે અંબાણીઓને આરોપી ન બનાવી શકાયા અને આ આખો કેસ આટોપી લેવાયો છે, એને પિલ્લું વાળી લેવાયું છે. અને આપણા બધા જ કોમ્યુનિસ્ટ પાર્ટીથી લઈને સમાજવાદી પાર્ટીથી લઈને ભાજપથી લઈને બધા જ રાજકારણીઓ એ આમાં સંમતિ આપી છે, આપણી અદાલતોએ સંમતિ આપી છે કે રિલાયન્સ અને ટાટાને આરોપી ન બનાવી શકાય. તો આ લોકશાહી છે કે શું છે? જનતા આનો જવાબ માંગે છે કે આટલા મોટા કૌભાંડમાં રિલાયન્સ અને ટાટાના અધિકારીઓ આરોપી છે પણ માલિકો આરોપી નથી, એવું કેવી રીતે બની શકે? તો આ બધું બહુ દુઃખદ છે. હવે આ જામીન પર છૂટી ગયા છે. સુખરામના કેસમાં બન્યું હતું કે 1 લાખ રૂપિયાની એમણે લાંચ લીધી હતી સુખરામે, એવું પુરવાર થયું, પણ એ પુરવાર થતાં 20 વર્ષ લાગ્યા. 20 વર્ષે તો પહેલી કોર્ટનો ચુકાદો આવ્યો છે અને સુખરામને 4 વર્ષની સજા થઈ. જે દિવસે સજા થઈ એ દિવસે સુખરામ 20 વર્ષ પહેલાં કરેલો જે ગુનો હતો એની 20 વર્ષે સજા થઈ. જે દિવસે સજા થઈ ત્યારે એ સજાનો અમલ થઈ શકે એમ નહોતો, કારણ કે સુખરામ બેભાન અવસ્થામાં કોમામાં સરી ગયા છે અને દિલ્હીની કોઈ હોસ્પિટલમાં કોમામાં પડ્યા છે. એટલે હવે આ સજાનો અમલ થવાનો નથી. તો 20 વર્ષ સુધી સુખરામ સામે કેસ ચાલે. બાબરી મસ્જિદના ધ્વંસમાં 20 વર્ષ પછી એ જ વાત ઊભી છે કે હજુ કોઈ આરોપીને સજા નથી થઈ. એ જ રીતે શીખોના રમખાણમાં આજે 25 વર્ષે કોઈને સજા નથી થઈ. તો આ દેશમાં જે થઈ રહ્યું છે એનું પુનરાવર્તન થવાનું છે. હવે 15-20 વર્ષ સુધી કોઈને કશું નહીં થાય. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ લાંચ લેતા પકડાયેલા, એમને સજા થઈ છે પણ અપીલમાં ગયા છે, જેલની બહાર આવી ગયા છે. હવે ફરી ક્યારે આ કેસ ચાલશે ભગવાન જાણે. તો આ રીતે આપણે ત્યાં કાયદાની મજાક ઉડાવાય છે. ગમે તેટલા ગંભીર ગુનાઓ કરો તમે એમાંથી છટકતા હો છો. તમે જો હાઈ પ્રોફાઇલ વ્યક્તિ છો, તમારી સામે રતન ટાટા અને અંબાણીઓ સામે કેસ દાખલ નથી થતા અને થાય છે એ થોડા દિવસોમાં બહાર આવે છે, કોઈ પૈસાની રિકવરી નથી થતી અને એ પૈસે એ લોકો પોતાની નવી કારકિર્દી બનાવે છે, નવા હોદ્દાઓ હાંસલ કરે છે, તો લોકોને દુઃખ છે. રાજા જામીન પર છૂટે સમજી શકાય એવી વસ્તુ છે, પણ આખો કેસ રફે દફે થઈ ગયો છે. અને એમાં યાદ રહે કે બધાની સંમતિ છે. જો ભાજપવાળા એમ કહેતા હોય કે આ રાજા છૂટી ગયો, બહુ ખરાબ થયું, એ છૂટે એમાં ભાજપ પણ સંમત છે એમ માનીને ચાલો, અને આ કેસો ન ચાલે એમાં તમામ પક્ષો સામેલ છે એમ માનીને ચાલો. અહીં મજા એ છે લોકશાહીને લીધે કે જ્યારે કોઈ બહુ જ ખરાબ વસ્તુ કોંગ્રેસ કરે છે ત્યારે લોકો એવી આશા રાખે છે કે હવે ભાજપ આમાંથી આપણને બહાર કાઢશે. જ્યારે ભાજપના ભ્રષ્ટાચાર વધી જાય છે ત્યારે લોકો કોંગ્રેસની સામે આશા રાખે છે કે આપણને આ બહાર કાઢશે.
બંને ભેગા છે, બંને ભેગા થઈને જ આ બધું કરે છે. અને આ કેસમાં 2G સ્પેક્ટ્રમના કેસમાં મિસકેરેજ થઈ ગયું છે, ગર્ભપાત થઈ ગયો છે અને હવે એના કોઈ પરિણામો આવે એવું દેખાતું નથી. આ બોફોર્સના કેસમાં 64,000 કરોડ રૂપિયાની લાંચમાં 600 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા પછી કોઈ આરોપીને કશું જ ન થયું, એમ આ 2G સ્પેક્ટ્રમમાં પણ આપણે આંકડા સાંભળતા રહીશું, કેસો ચાલતા રહેશે, તારીખો પડતી રહેશે અને પછી કોઈને કશું જ નહીં થાય. જેમ વાર્તામાં આવે છે કે પછી ખાધું પીધું ને મજા કરી, આપણે ત્યાં દરેક રાજકારણીઓનો આ જ અંત છે કે ખાધું પીધું ને મજા કરી. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.